નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો, ગુજરાત બજેટ 2020-21માં જળ સંપત્તિ વિશે માહિતી મેળવીશું. જળ સંપત્તિ વિભાગની વિવિધ કામગીરી માટે રૂપિયા 7,220 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. સૌની યોજના અંતર્ગત 32 જળાશય, 48 તળાવ અને 181 કરતાં વધુ ચેકડેમોના કામ માટે રૂપિયા 1,710 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. મિત્રો, આ સૌની યોજના સૌરાષ્ટ્રમાં નર્મદા સિંચાઈની આ યોજના છે. નર્મદાના પૂરના પાણી નર્મદા મુખ્ય કેનાલ અને સૌરાષ્ટ્ર શાખા નહેર મારફતે સૌરાષ્ટ્ર વિસ્તારની નદીઓ અને ડેમો સુધી પહોંચાડવા કુલ 1,126 કિલોમીટર લંબાઈની 4 પાઇપલાઇન લિંક દ્વારા સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 15 જળાશયો સુધી પહોંચાડવામાં આવશે, જે દ્વારા આશરે 10,22,589 એકર વિસ્તારમાં આ સિંચાઈનો લાભ મળશે. મિત્રો, આ યોજનાને કુલ 4 ભાગમાં વહેંચવામાં આવેલી છે. એમાં એને 4 લિંક આપેલી છે. લિંક પહેલી કહીએ તો મોરબીના મચ્છુ 2થી જામનગરની સાની સુધી, લિંક 2 સુરેન્દ્રનગરના લીમડી ભોગાવોથી અમરેલીના રૈડી ડેમ સુધી, લિંક 3 સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમથી રાજકોટના વેણુ 1 સુધી, લિંક 4 સુરેન્દ્રનગરના લીમડી ભોગાવો 2થી જૂનાગઢના હિરણ 2 સુધી છે. સૌની યોજનાનું પૂરું નામ સૌની એસ એટલે કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ એરિગેશન યોજના. સૌની યોજના સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ એરિગેશન યોજના. મિત્રો, આગળ ફોરેસ્ટ આસિસ્ટન્ટની પરીક્ષામાં ઘણી વખત આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. આગળ વધીએ. ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા માટે અટલ ભૂજળ યોજના અંતર્ગત ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લાના કુલ 24 તાલુકાઓ માટે કુલ રૂપિયા 757 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. તો મિત્રો, આ અટલ ભૂજળ યોજના શું છે? તો આ યોજનાનું સપનું અટલ બિહારી વાજપેયીનું સપનું હતું. આ યોજનાનો ઉદ્દેશ ગ્રાઉન્ડ વોટર વધારવા પર કામ કરશે. આ યોજનામાં ગુજરાતના જિલ્લા અમદાવાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, કચ્છ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનાની શરૂઆત અટલ બિહારી વાજપેયીના જન્મદિને નરેન્દ્ર મોદી સાહેબે એટલે કે આપણા પીએમ નરેન્દ્ર મોદી સાહેબે દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં અટલ ભુજના યોજના 25 ડિસેમ્બર 2019 રોજ લોન્ચ કરી હતી. ખાસ ધ્યાન રાખજો મિત્રો, ક્યારે લોન્ચ કરેલી હતી? 25 ડિસેમ્બર 2019 રોજ એમણે આ યોજના લોન્ચ કરેલી હતી. ચેકડેમ તળાવો નવા અને ઊંડા કરવા માટે કુલ રૂપિયા 366 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. કચ્છમાં નર્મદાના પૂરના વધારાના પાણી દ્વારા સિંચાઈ સુવિધાઓ જે 57,850 હેક્ટર વિસ્તારને લાભ આપશે તેના માટે કુલ રૂપિયા 100 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. સાબરમતી નદી પર હીરપુરા અને વલાસણા બેરેજ માટે રૂપિયા 60 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. મિત્રો, ખાસ યાદ રાખજો, આમાં આપણો જીકે પણ બની જાય છે કે ભાઈ સાબરમતી નદી પર કઈ બેરેજ યોજના માટે? તો હીરપુરા અને વલાસણા બેરેજ માટે. આદિજાતિ વિસ્તાર માટે કુલ જોગવાઈ એમણે રૂપિયા 1,142 કરોડની કરેલી છે. ઉકાઈ જળાશય આધારિત સોનગઢ, ઉચ્છલ, નિજર સિંચાઈ યોજના માટે રૂપિયા 250 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. કડાણા જળાશય આધારિત વધારાના 74 તળાવ અને 12 નદીકાંઠામાં પાણીની પાઇપલાઇન માટે કુલ રૂપિયા 103 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. સુરત જિલ્લાના તાપી કરજણ લિંક પાઇપલાઇન સિંચાઈ યોજના માટે રૂપિયા 92 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. પાનમ જળાશય આધારિત યોજના માટે રૂપિયા 73 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. દક્ષિણ ગુજરાતમાં કાંકરાપાર, ગોરધા, વડ સિંચાઈ યોજના માટે રૂપિયા 70 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. પાનમ ઉચ્ચ સ્તરીય કેનાલ આધારિત ઉદ્વહન યોજના માટે રૂપિયા 57 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. કરજણ જળાશય આધારિત પાઇપલાઇનની કામગીરી માટે રૂપિયા 28 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. ભાડભૂત બેરેજ યોજના. જમીનની ખારાશ અટકાવવા તથા ભૂગર્ભ જળની ગુણવત્તા સુધારવા માટે ભાડભૂત બેરેજની કામગીરી શરૂ કરવા તથા કલ્પસર યોજના અંતર્ગત રૂપિયા
400 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. તો મિત્રો, આ કલ્પસર યોજના શું છે? તો ગુજરાત રાજ્યના ખંભાતના અખાતના બંને કિનારાઓને જોડતો એક ડેમનું નિર્માણ કરી એક મોટા જળાશય બનાવી તેના થકી ભરતી વીજ ઉત્પાદન, જળવિદ્યુત, સિંચાઈ, ઔદ્યોગિક અને પીવા માટે શુદ્ધ પાણીની વ્યવસ્થા કરતી આ યોજના એટલે કે કલ્પસર યોજના. આ યોજનાનું મુખ્ય પાસું જોઈએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા ડેમ થકી ગુજરાતના આ બે અગત્યના વિસ્તારોને નજીક લાવી દેવાનો આનો ઉદ્દેશ છે તથા જળાશયના પાણીને ગુજરાતના ખૂણે ખૂણા સુધી પહોંચાડવાનો છે. આ યોજનાનો ઉલ્લેખ 1969માં સૌ પ્રથમ ઉલ્લેખ જોવા મળેલો છે, જેને 1999માં મંજૂરી મળેલી. સૂક્ષ્મ સિંચાઈ વિશે વાત કરીએ તો સૂક્ષ્મ સિંચાઈ યોજનાના અમલીકરણ માટે કુલ રૂપિયા 750 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. રાજ્યમાં માઇક્રો ઇરિગેશન સિસ્ટમનો વ્યાપ વધારવા સાથે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ મારફતે સિંચાઈ કરવામાં આવશે. તે પૈકી ખેડૂતોને વર્તમાન પીયાવાના દરમાં 50% રાહત આપવામાં આવશે. નર્મદા યોજના વિશે વાત કરીએ મિત્રો તો કચ્છની 1 મિલિયન એકર ફીટ પાણી પહોંચાડવાના આયોજન માટે કુલ રૂપિયા 1,084 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. નર્મદા યોજનામાં 18 સ્થળોએ નાના નાના વીજમથકો બનાવવા માટે કુલ રૂપિયા 90 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. મિત્રો, વધુ માહિતી આપણે ભાગ 4માં મેળવીશું. જો મિત્રો તમે હજી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો, જેથી કરીને આ યોજનાનો લાભ તમામને મળે, તેમની જાણકારી પણ પ્રાપ્ત થાય. જય હિન્દ, જય ભારત.